પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં ગઈકાલે સાંજે વર્ષોથી બંધ જર્જરિત મકાનની દિવાલ સહિતનો ભાગ ધરાશાયી થયો હતો, જેથી નજીકમાં રહેલ મકાન પાસે તેનો કાટમાળ પડ્યો હતો. હજુ આ મકાન બિસ્માર હાલતમાં હોવાથી નજીકમાં રહેતા બાળકો સહિતનો જીવ જોખમમાં મુકાયો હોવાથી વહેલી તકે મકાન ઉતારી લેવા માંગ ઉઠી છે. પોરબંદરના ખારવાવાડમાં આવેલ ડોક્ટર કનુભાઈના દવાખાના પાસે ગણેશ મંદિર પાછળ આવેલ જર્જરિત બંધ મકાનની દિવાલ સહિતનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો, જેથી તેનો કાટમાળ નજીકના મકાનના દરવાજા પાસે જ પડ્યો હતો. સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. આ મકાન સંપૂર્ણ જર્જરિત હોવાથી તેનો બાકીનો ભાગ પણ ગમે ત્યારે ધરાશાયી થાય તો મોટો અકસ્માત સર્જાય તેમ છે. અહીં સાંકડી ગલી હોવાથી અનેક બાળકો અહીં રમતા હોય છે, જેથી તેઓનો જીવ પણ જોખમમાં મુકાયો છે. તો આ બિસ્માર મકાનની દિવાલ પાસે જ ડંકી છે, જેથી આસપાસના વિસ્તારની અનેક મહિલાઓ પાણી ભરતી હોય છે, જેથી આ જર્જરિત મકાનની દિવાલો અહીં પાણી ભરી રહેલ મહિલાઓ પર પણ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આથી કોઈ જાનહાનિ સર્જાય તે પહેલાં વહેલી તકે આ મકાન તોડી પાડવા સ્થાનિકોએ માંગ કરી છે. શહેરમાં અનેક સ્થળે આ રીતે મોતના માંચડા સમાન મકાનો જર્જરિત હાલતમાં છે. પાલિકા દ્વારા આવા મકાનો 7 દિવસમાં તોડી પાડવા અથવા સમારકામ કરવા નોટિસ પાઠવવામાં આવે છે, પરંતુ ત્યારબાદ કોઈ કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે આવા મકાનો યથાવત સ્થિતિમાં જોવા મળે છે અને ક્યારેક ધરાશાયી થાય તો જાનહાનિ સર્જાવાની પણ શક્યતા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આ બનાવ છે કાલ સાંજે બન્યો છે. અમે બધા ઉતલે બેઠા હતા, કુદરતી અમે અંદર ગયા ને મકાન પડ્યું છે ને આની અગાઉ પડ્યું હતું ને અમે જાણ કરી નગરપાલિકાને જાણ કરી હતી, એ લોકોને જાણ કરી હતી, તો કોઈ જવાબ નથી દેતા. નગરપાલિકાને અરજી આપેલી હતી અમે, આખું મકાન જર્જરિત છે. આ બાજુમાં ડંકી છે, બૈરાઓ પાણી ભરવા આવે છે, મંદિર બાજુમાં ગણપતિ બાપાનું મંદિર છે અને ક્યારેક પડે ને માણસોને જાનહાની જાય, એના કરતાં મકાનને પડાવી નાખો નગરપાલિકા અથવા તો તમારા કયો વિસ્તાર છે? તનુભાઈ ના દવાખાના પાસે ભાતિયા બજાર. છેલ્લા કેટલા સમય આવી હાલત છે મકાન? હાલત છે લગભગ એમ મને કે 15 વર્ષથી હાલત છે આ મકાનની.